4 तो धारो के px बराबर 3x² - x - 4। હવે ધ્યાન આપવાનું કે px ના શૂન્યો શોધવા માટે px ની કિંમત શું થવી જીરો લેતો px ની જગ્યાએ જીરો લખવાનું એટલે આપણું આવું બની જશે કે 3x² - x - 4 બરાબર 0। હવે આને આપણે 9માની રીતે અવયવ પાડવાના છે બરાબર, તો આપણે 4 × 12ના એવા ભાગ પાડવાના છે કે ગુણાકાર 12 આવે અને બાદબાકી 1 થાય, તો 4 × 12 અને 4 × 3 જાય તો 1, એટલે કે 3x² - 4x + 3x - 4 = 0। આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? x, તો 3x - 4। આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? કશું નીકળતું નથી એટલે કે 1 સામાન્ય નીકળે, તો 3x - 4 = 0। આ આખું એક પદ છે, આ આખું બીજું પદ છે, તો બંનેમાંથી 3x - 4 સામાન્ય નીકળશે 3x - 4, અને બીજા કશુંમાં x + 1 = 0। હવે આ બંને પદોનો ગુણાકાર 0 થાય, કોઈ પણ પદોનો ગુણાકાર 0 ક્યારે થાય? એમાંનું કોઈ પણ એક પદ 0 હોય તો જ ગુણાકાર 0 થાય। તો આપણે એમ માની લઈએ કે પ્રથમ પદ આપણું 0 છે, 3x - 4 = 0 છે, તો આપણે શું કરીશું? આ 4 છે બરાબર વત્તા છે, તો આ બાજુ આવે તો માઇનસ છે, તો આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, તો 3x = 4। હવે 3x ની સાથે ગુણાકારમાં આવે તો આ બાજુ આવે શું થઈ જાય? ભાગાકારમાં, તો x = 4/3। પણ કદાચ પાછળનું પદ પણ 0 હોય, એટલે કે અથવા લખીએ કે પ્રથમ પદ 0 નથી તો પાછળનું પદ 0 છે, એટલે કે x + 1 = 0 છે। આ વત્તાથી જોડાયેલા પેલી બાજુ જાય તો ઓછા, તો x - 1, એટલે કે આપણા દાખલાના 2 શૂન્યો થશે, 1 આ શૂન્ય અને 1 આ શૂન્ય છે બરાબર। આમ 4/3 અને -1 એ ત્રિઘાત બહુપદી 3x² - x - 4 ના શૂન્યો છે। આપણે શૂન્યો શોધી નાખ્યા છે, હવે આ પરિબહુપદી છે, શૂન્યનો સહગુણક સાથે સંબંધ ચકાસવાનો છે, તો px = 3x² - x - 4 ને દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c સાથે સરખાવતા, અહીંયા એ છે તો એની જગ્યાએ અહીંયા કેટલા છે? 3, તો a = 3, અહીંયા બી છે તો બીની જગ્યાએ કેટલા છે? -1, હા ત્યાં નિશાન ધ્યાન આપવાનું છે, -1, અને સીની જગ્યાએ -4। હવે શૂન્યોનો સરવાળો, તો શૂન્યોનો સરવાળો છે આપણે, તો 2 શૂન્યો આપણે શોધ્યા છે એ 4/3
વત્તા પણ માઇનસ એક છે, તો ચાર ભાગ્યા ત્રણ માઇનસ એક, લસાઅ લઈશું ત્રણ, તો ચાર ઓછા ત્રણ ભાગ્યા ત્રણ, બરાબર, ચારમાંથી ત્રણ જાય તો એક ભાગ્યા ત્રણ. હવે આગળ ધ્યાન આપજો, આપણે એક ભાગ્યા ત્રણ નીચે લાવીએ છીએ, એક ભાગ્યા ત્રણ. હવે આપણે બે બીજનો સરવાળો, તો એમાં આગળ માઇનસનું નિશાન આવે છે, તો એકના આગળ માઇનસનું નિશાન લાગવા, માઇનસ અને માઇનસ, માઇનસ માઇનસ શું થઈ ગયા, પ્લસ, એટલે આ એક જ લખ્યા છે ભાગાકારમાં ત્રણ. માઇનસ નિશાન એમને એમ, માઇનસ એક એટલે શું, બી, બી એટલે શું, એક્સનો સહગુણક, માઇનસ એક એટલે બી, બી એટલે એક્સનો સહગુણક, તો માઇનસ, બરાબર, તો માઇનસ અને બી કહેવાય, અને શું કહેવાય, એ કહેવાય, માઇનસ બી એટલે કે માઇનસ એક્સનો સહગુણક, એક્સનો સહગુણક, અને અહીંયા એ એટલે શું કહેવાય, એક્સના વર્ગનો સહગુણક, બરાબર. હવે શૂન્યોનો ગુણાકાર જોઈશું, શૂન્યોનો ગુણાકાર, તો ચાર ભાગ્યા ત્રણ ગુણ્યા માઇનસ એક છે, ગુણ્યા માઇનસ એક, બરાબર માઇનસ ચાર ભાગ્યા ત્રણ, બરાબર. માઇનસ ચાર એટલે શું છે, સી, અને એ એટલે કેટલા, ત્રણ એટલે એ છે, તો સી ભાગ્યા એ, બરાબર. સી એટલે શું છે, અચર પદ, અને એ એટલે શું છે, એક્સના વર્ગનો સગુણક. તો આ જ રીતે તમારે ઘરે દાખલા એકના જે આપણે બાકીના દાખલા છે ભણવા માટે જાતે પ્રયત્ન કરવાનો છે, કરવાને ન આવડે તો કોમેન્ટ બોક્સમાં લખજો.